Papá, que no encara no fon a tu. Que anant a país amb clave a que ne. Google Pay करती था ये ना डुबान पर क्या Google Pay ने उनके मोबाइल में जो दावड़े ने अने पची फोन करिया करे कि मारा पैसा मोकला वो जो ही है छे जो ही है छे ये ने बोले जूनी आदत से पहला अपने क्या मैंने एक महीना उन नाम वे करे रोकड़ा भरो जाता ने ते सिटी में लिखी ना तो इतना आएगा इतना आना चाहे ना ये ना मर छोकरा ने मड़ू पड़े से आ डुबाने में क्या Google Pay में क्या खबर पड़े ने अने एक रिवुगरा ने करता आवड़े सच्ची बात छे हवे टेक्नोलॉजी आगर वधी गई हुई ने पप्पा एम ने कहीं भी खबर ना पड़ती हुई कई वांधो ने ये वो लागे ने तो हूँ बात करी ले आते तू बात करी ले जने भले पप्पा अने हवे तो जो आप मारा एक बोझ तो ने दारो व्यवहार करवो नो ये तो वीडियो पप्पा अने बोझ थोड़ी के भाई गम में तो बाप मटे दिख रही अब जय श्री कृष्ण जय श्री कृष्ण पढ़ते बेरा फोन किरा वगैरह ना सीधा एक बार हाँ अच्छा ना काव्या अगाव की दुआ तो हमें कहीं तैयारी करत ना 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 ये किरा ने तैयार करी ढाका धमजा कारण क्या लगन तो थी या नहीं थी અને જો મીરા આ વેશમાં હોય ને તમને વળે પાછે પસંદ ન હોય તો અરે એવું કઈ થોડું હોય હવે આજકાલની દીકરીઓ તો આમ જ બેઠી હોય ને કેમ અચાનક કઈ સમાચાર મારે થોડું કામ હતું એટલે આવી છું સારું કરો આપ સારું સારું જો આવ્યા ઈ હારું કર્યું આવી રીતે આવતા રહેવાનું આમે અમારે જો મીરા નાની હતી ને ત્યારથી એની મમ્મી ગુજરી ગઈ છે એના મમ્મી ને પપ્પા હું જ છું પચીસ સાડીઓ છે તમારા ઘરની એક વધારે થેન્ક યુ મમ્મી મમ્મી ચા પીશો કે ઠંડુ લઈ આવું ચા ચા બનાવું ને પપ્પા તમે આઈ વાતો છે દા તમને બેસાય થોડી વાર ને કઈ વાત ઉચિત કે તું ચા અત્યારથી બનાવી દે ને તો બિશાને 10 મિનિટ માં જવું પડશે એટલે અત્યારે તું ચા બનાવવા 10 15 મિનિટ પછી તું ચા બનાવવા જા ને તો બારે થોડું રોકાય ને તારે વાતચીત થાય તો પછી એક કામ કરીએ થોડી વાર પછી છે ને આપણે જમવાનું જ કરી નાખીએ પાકું ને એ ના ના મને જો આમે ઉતાવળ છે મારે બહાર જવું હતું એટલે હમણાં હું થોડીક વારમાં તો વય જ જઈશ એટલે બેટા ચા બનાવી જ લે ને ઘરે બધા કેમ છે બસ બધા મજામાં છે હો અમાર આદિત્ય કુમાર કેમ છે અરે મોજ કરે છે મોજ ટાઈમે કામે જાય છે ને પછી હા એ તો અમારા ઘરનો સૌથી જવાબદાર છોકરો છે ઉઠાડવોય ન પડે હા એ તો એની મેળે ઉઠી જાય ચા નાસ્તો કરીને ટિફિન લઈને વયો જ જાય મને આવા જવાબદાર વ્યક્તિ હોય ને એ જ ગમે બાકી બે જવાબદાર વ્યક્તિ એટલે હા એ કઈ માણસ કહેવાય છે ને કોઈ જવાબદારી જ ન હોય ભલે છોકરું નાનું હોય કે મોટું હોય કે એકદમ એવડું હોય પોતાને જવાબદારી હોવી જોઈએ હા બસ નાનું છોકરું હોય એને એવડું હોય ને તો એને પોતાના લેસનની જવાબદારી તો હોવી જોઈએ ને હા હા પપ્પા સ્કૂલે જવું છે એ બધી જવાબદારી હોવી જોઈએ સાચી વાત છે માણસને જવાબદાર હોવું જરૂરી છે મમ્મી ગયા ને ત્યારે હું બહુ નાની હતી કંઈ જ ખબર નહોતી પડતી કારણ કે મમ્મીએ કોઈ દિવસ જવાબદારી ઉપર નાખી જ નહોતી અને પછી ધીમે ધીમે જ્યારે જવાબદારીઓ ઉપર આવીને તો બહુ તકલીફ પડતી હતી નાની નાની વાતમાં બહુ રોઈ છું પણ હવે સમજાય છે કે એ આંસુડા વ્યર્થ નથી ગયા જ્યારે જવાબદારી નિભાવતા શીખી ગઈ ને પછી અહેસાસ થાય છે કે જેટલું શીખ્યા છીએ ને એ બધું જીવનમાં સાથે કામ જ આવવાનું છે સાચી વાત છે જીવનમાં કંઈ પણ શીખો ને એ એળે ન જ જતું એ જીવનના કોઈના કોઈ પડાવ ઉપર તમને એ કામ આવે જ છે હા મમ્મી અનુભવના આંસુ પી પી મારી મીના એવી બધી અનુભવી થઈ ગઈ છે ને કે નાની છે છતાં એને 60 વર્ષના અનુભવ છે હા પપ્પા ઉંમર ભલે 22 વર્ષની રહી પણ એને 62 વર્ષની માજીનો અનુભવ છે પપ્પા આવું કહેશો ને તો મને એવું ફીલ થશે કે મારા 62 વર્ષ થઈ ગયા છે અને પછી છે ને હું મારું બધું જ્ઞાન કોથળામાં પૂરી દઈશ બધી જ ખબર પડે હા પપ્પા આ બધા તમારા સંસ્કાર જ તો છે મમ્મીના ગયા પછી તમે જ તો મને સંભાળીને તમે જ મને શીખડાવ્યું કે દુનિયામાં કેવી રીતે ચાલવું જોઈએ અને નાની ઉંમરમાં મોટો અનુભવ છે ને એ તો ઈશ્વરની દેન કહેવાય ચા બનાવીને કર પાછો હું રૂવા મળીશ તારી વાત સાંભળ હા બાપા બીજું શું ચાલે છે શાંતિ છે ને હું જરા મીરાને મળીને આવું મળી જાવ એ તમારી દીકરી છે હા મીરા હા મમ્મી હા મમ્મી બોલો ને શું હતું મીરા તને અને તારા પપ્પાને એવું લાગ્યું હશે કે હું અત્યારે અહીંયા અચાનક કેમ આવી
અરે મમ્મી, તમારું જ તો ઘર છે ને, તમે ગમે ત્યારે આવી શકો છો. પણ અચાનકનું એટલે લાગ્યું, કારણ કે જો પહેલા કીધું હોત ને તો થોડી કઈ તૈયારી કરી રાખત ને. અને આ સાડી લઈને પણ હું કેમ આવી તને ખબર છે? મમ્મી, તમે જ્યારે આવો છો ને ત્યારે કંઈક ને કંઈક ગિફ્ટ મારા માટે લાવો જ છો, એટલે આ પણ એક ગિફ્ટ જ છે ને. આ વખતે સાડી તો એક બાનું જ હતું. એટલે? પણ મારે તારી સાથે એક બીજી વાત કરવાની હતી. બોલો ને મમ્મી, શું હતું? જી મમ્મી, તમે મૂંઝાવ ને, શું છે, વાત કરો મને. મીરા, તને કહેવા માટે જીભ તો નથી ઉપડતી, પણ કેવું પડે એમ જ છે. મમ્મી, આદિત્યએ કંઈ કીધું છે? એ તમને કંઈ બોલ્યા છે? હું વાત કરું એમની સાથે? ના. તો? મીરા, મીરા, તું આ સગાઈ તોડી નાખ. શું? મમ્મી, આ શું બોલો છો તમે? સગાઈ તોડી નાખું એટલે કહેવા શું માંગો છો? મીરા, ધીરે બોલ, તારે પપ્પા સાંભળશે. અરે પણ પપ્પા સાંભળે તો શું થઈ ગયું? મમ્મી, તમે વાત જ એવી કરી છે કે પપ્પાને કહેવું જ પડે ને. બસ, મેં તને કીધું ને કે તું સગાઈ તોડી નાખ. પણ શું કામ? કારણ કે મને તારો બાપ દીઠોય ગમતો નથી. મમ્મી, તમે થોડું વધારે બોલી રહ્યા છો. સગાઈ કરી ત્યારે ખબર નહોતી કે મારો બાપ કોણ છે એમ. હવે સગાઈ થઈ ગઈ છે, સગાઈને વરસ થઈ ગયું છે, લગ્નની ડેટ આવી છે, અને તમને હવે મારો બાપ નથી ગમતો? પણ શું કામ, શું કર્યું છે મારા પપ્પાએ? બસ, નથી ગમતો એટલે નથી ગમતો, અને એટલે હું તને કહું છું કે તું આ સગાઈ તોડી નાખ. જો મમ્મી, કોઈ પણ વાતનું રીઝન હોય, મૂળ અને મુદ્દા વગરની કોઈ વાત નથી હોતી, અને તમે ગમે ત્યારે આવીને ગમે તે બોલો. હા, કારણ કે એનું કારણ અત્યારે હું તને નહીં કહી શકું. હું તને આ જ કહેવા માટે આવી છું, અને મહેરબાની કરીને હવે તું મને કોઈ કારણ નહીં પૂછતી કે શા માટે આ સગાઈ તોડવાનું હું તને કહું છું. તમે શું કહેવા માંગો છો ને હું સમજતો નથી, પણ મને એટલી ખબર પડે છે કે માણસ છે ને ગમે ત્યારે બદલી જાય. અરે અત્યાર સુધી તમને મારા પપ્પાથી, મારાથી, અમારા ફેમિલીથી કોઈ જ વાંધો ન હતો, અને અચાનક તમે જે આ બોલો છો ને એ મને સમજાતું નથી. હા, અત્યારે આ તને કાંઈ જ નહીં સમજાય, જ્યારે તને સમજ પડશે, એનું કારણ જાણીશ, ત્યારે તને ખબર પડશે કે મેં તને આ સગાઈ તોડવાનું શા માટે કીધું. ઠીક છે, તો બોલાવો પપ્પાને, અને અહીંયા જ ફેસલો કરી નાખીએ, સગાઈ પણ અહીંયા જ તોડી નાખીએ. મારે તમારા ઘર સાથે જ્યારે સંબંધ રાખવાનો જ નથી, તો પછી લાંબી વાત કરીને શું ફાયદો છે? બસ, તારા પપ્પાને અત્યારે બોલાવવાની કાંઈ જરૂર નથી. તો કેવું, કઈ રીતે મારે એમને? અત્યારે તારે કાંઈ કહેવાનું નથી. હું તને કહું છું કે કોઈ પણ કારણ કાઢીને તું કહી દે કે મારે આ સગાઈ નથી રાખવી, સગાઈ તારે તોડવાની છે. હું એવું નહીં કહી શકું મમ્મી. હું મારા પપ્પાને ખોટું શું કામ બોલું કે મારે સગાઈ નથી રાખવી, જ્યારે હું આદિત્યને પ્રેમ કરું છું, આદિત્ય મને પસંદ છે, અને મારા પપ્પાની મરજીથી મેં સગાઈ કરી છે. મીરા, છેલ્લી વાર કહું છું, હવે પછી મને આનું કોઈ કારણ નહીં પૂછતી, પણ તને કહું છું કે તું સગાઈ તોડી નાખ, નહીં તો તને તારા આદિના સમજે. શું બોલો છો મમ્મીયા? હા, બસ સગાઈ તોડી નાખજે. મમ્મી, હું તાર હા હું આવ્યા ને, હું ઓઈ ગયા, કાંઈ મને મળવાનો આવ્યા ને, ત્યાં હું પર બરા ચા પાણી પીને એને હું રવાના કરી દીધા, તે કાંઈ જમવાનું ને એવું કાંઈ પૂછ્યું જ નહીં. તે પપ્પા, એમને જે કામ હતું ને એ કામે કરીને જ ગયા છે, એમને રોકવાની કોઈ જરૂર નથી. હું વાત કરે છે તું, એ તારા હાવું છે હો, અને વરસ બે વરસ પછી ગમે ત્યારે છ મહિના પછી તારા લગ્ન થવાના છે એ ઘરે, અને તું આવી રીતે વાત કરે છે? સાસુ હતા પણ આજ પછી રહેશે નહીં. મારે એ લોકોના ઘરમાં લગ્ન નથી કરવા, મારે મારી સગાઈ તોડવી છે. હું વાત કરે છે તું? હા પપ્પા. સગાઈ તોડવી એટલે? સગાઈ તોડવી છે એટલે સગાઈ તોડવી છે, સમજાતું નથી? મારે ઘરમાં લગ્ન નથી કરવા. કેમ નથી કરવા? શું આદિત્ય કઈ દારૂડિયો છે? તાર હા હું કઈ બે જેમ તેમ છે એ હું બાંધે છે તારી, અરે તને હું કઈ જેમ તેમ બોલે છે, તારું અપમાન કરે છે, તારું વાહ વાહ કોઈ છે જ નહીં, તો હું એટલી સ્વાખત નિયમ તારો બાપ હોતે ને જીવે છે એને આપણું જેવું છે કઈ? એક મિનિટ પપ્પા, મારી વાત તો સાંભળો. ખાલી દારૂ નથી પીતો એટલે માણસ છે ને એવું જરૂરી નથી. મારે એ લોકોના ઘરમાં લગ્ન નથી કરવા એ મારું ફાઇનલ ડિસિઝન છે, અને રીઝન પૂછશો ને તો હું નહીં આપી શકું પપ્પા. તારું ફાઇનલ ડિસિઝન છે ને કે લગ્ન નથી કરવાનું? મારું ફાઇનલ ડિસિઝન એ છે કે તારા એ જ ઘરમાં લગ્ન થાય. પપ્પા, આ ઘરમાંથી મારી લાશ જશે પણ લગ્ન તો નહીં જ થાય. હવે તમારી મરજી છે
કે તમારે મને આ ઘરમાંથી જીવતા જીવ વિદાય કરવી છે કે પછી મારી લાશની વિદાય કરવી છે? અરે એવી તો વાત નહીં કર, પણ બેટા તે જ જો પસંદ કર્યો તો આદિને, અને આપણે ત્રણ વાર તારી મુલાકાત થઈ હતી અને સગાઈ પહેલાં તમે બે ત્રણ વાર ફરવા ગયા હતા, તમે એકબીજાને જાણ્યું હતું, એકબીજાને વાતો કરી હતી, બે કલાક બે હારે રહ્યા હતા, બહાર ફરવા ગયા હતા, પછી તમે નક્કી કર્યું હતું આપણે સગાઈનું, અને મેં જ આ બધી બોલી કરી હતી કે ભલે 10 ને 15 દિવસ ભલે બે સગાઈ પહેલાં વાતો કરે, એકબીજાને મળે, ફરવા જાય, અને પછી આપણે સગાઈ કરીશું, એટલે બીજો કોઈ પ્રોબ્લેમ ન આવે. પપ્પા, કોઈ માણસની સાથે ફક્ત 15 દિવસ રહીએ ને તો એને ઓળખી ના શકીએ, અને મારે આદિત્ય સાથે નથી રહેવું ને એ મેં વિચારી લીધું છે. 15 દિવસ રહેવી તો કોઈ ઓળખી ન હોય કે એ વાત સાચી છે, પણ 2 મિનિટમાં એવું શું થઈ ગયું તું એને ઓળખી ગઈ, અને તું 2 મિનિટમાં એમ કહેશો કે મારે સગાઈ નથી રાખવી એટલે તું હું આ ઢીંગલા પોતાની રમત સમજે છે, મારી હું કંઈ સમાજમાં કંઈ વેલ્યુ જ નહીં હોય. મેં ક્યાં કીધું કે તમારી વેલ્યુ નથી? અને ઇજ્જત આબરૂ તો મારે પણ હોય જ પપ્પા, હું પણ દીકરીની જાત છું, જ્યારે હું સગાઈ તોડીશ તો બધા માણસો મારી પણ વાતો કરશે જ, પણ બસ બધાનું વિચાર્યા વગર અત્યારે હું મારું વિચારું છું. તારું વિચારવાનું છે ને એ વિચારવાનું ન કહેવાય, તારો ભવિષ્ય તારો બાપાએ બેઠો છે એ જોહે, અને હવે તું ના સગાઈ તોડી નાખી પછી હું બીજે કંઈક વાત કરી ને તો લોકો શું કહે, એની તો એકવાર સગાઈ તૂટી ગઈ છે એટલે મારે જેવું તારું હારું ગોતવું છે ને એવું નહીં મળે, એટલે તારા ભલા માટે હું કહું છું કે સગાઈ રાખ. પપ્પા, આ છેલ્લી અને પહેલી વખત કહું છું કે મારે ઘરમાં સગાઈ નથી રાખવી, અને જો તમે ના બોલી શકતા હોય ને તો કંઈ નહીં, હું આદિત્યને મળીને કહી દઈશ કે મારે તારી સાથે સગાઈ નથી રાખવી. હવે છોકરી છે મારી આબરૂ ધૂળ ધાણી કરી નાખશે, આ તો એક પળમાં માટીમાં ભેળવી દે છે મારી ઇજ્જત.